दांतीवाड़ा कृषि यूनिवर्सिटी में पशु संशोधन केन्द्र खाते विविध 95 जेटला पशुओं माटेनी जाहेर हराजी माटे अगाउ अखबार में जाहेर खबर आपवामां आवी हती। जो कि उपला अधिकारीना आदेशना आधारे अचानक आ हराजी बंद रखाता हराजी माटे पहोंचेला खेडूतोनो गुस्सो सातमा आसमाने पहोंची गयो हतो। वहेली सवारथी ज अहीं पशु संशोधन केन्द्र खाते खेडूतोनी लांबी लांबी लाइनों लागी हती। आकस्मिक हराजी बंद रहता दूर दूरथी आवेल खेडूतो रोषे भराता ખેડૂતો અને યુનિવર્સિટી સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે બાદમાં દાંતીવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી માંડ મામલો થાળે પાડ્યો હતો। આજે દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે પશુ સંશોધન કેન્દ્ર ખાતે એક આગામી એક ન્યૂઝપેપરમાં અખબારમાં એક જાહેરાત છાપી દેવામાં આવી હતી, જે બાદને લઈને જે પશુઓની જે હરાજી કરવામાં આવશે એવી જાહેરાતને લઈને આજે મંગળવારના રોજ અહીંયા મોટી સંખ્યામાં પશુપાલકો બનાસકાંઠાના અલગ અલગ ગામમાંથી અહીંયા સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે અહીંયા પશુ સંશોધન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને અહીંયા કેન્દ્ર ખાતે પહોંચતા જ આ ખેડૂતોને અહીંયાથી કહેવામાં આવ્યું હતું કે જે હરાજી આજે બંધ રાખવામાં આવી છે ત્યારે ખેડૂતો અહીંયા મોટી સંખ્યામાં અહીંયા ઘર્ષણ પણ અહીંયા જોવા મળ્યું હતું। પોલીસ બંદોબસ્ત પણ બોલાવી દેવામાં આવ્યો હતો। સિક્યુરિટી ગાર્ડ સહિત તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। ત્યારે જે જાહેર હરાજી કેમ બંધ રાખવામાં આવી હતી ત્યારે જાણીએ આપણી સાથે એક સ્થાનિક અહીંયાના અધિકારી છે પશુ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ। નમસ્તે સાહેબ, અહીંયા જે હરાજી બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું કારણથી હરાજી બંધ કરી દેવામાં આવી છે? સરકારે આ પશુ સંશોધન કેન્દ્ર કોઈ પણ સરકારી ફાર્મ ઉપરથી પશુઓની હરાજી બંધ કરવા માટે એક 2018ની અંદર એક નિર્ણય લીધો હતો કે કોઈ પણ પશુઓની હરાજી કરવી નહીં અને પશુઓને વધારાના પશુઓ હોય જે ઉપયોગી હોય કે બિનઉપયોગી એને પાંજરાપોળમાં મૂકવા। પરંતુ પછી 2019ની અંદર એક પરિપત્ર બહાર પાડી અને જે સંસ્થા માટે બિનઉપયોગી હોય પણ જે પશુઓ સારા હોય જેની ઓલાદ સારી હોય અને 1-2-3 વેતર સુધી દૂધ આપી શકે એવા હોય એવું પશુઓને હરાજી કરવાની મંજૂરી આપે એના અનુસંધાને અમે 17/2020ની અંદર એક પેપરમાં જાહેરાત આપી અને એની અંદર જાહેર હરાજીની ગોઠવણી 29/12/20ના રોજ કરવામાં આવેલ હતી। પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે કે ઉપલા અધિકારીનો મેસેજ આવતા અમે હરાજી બંધ રાખેલ છે અને એ મોડેથી મેસેજ આવતા અમે ખેડૂતોને કે પશુપાલકોને જાણ કરી શકેલ નથી અને એના લીધે પશુપાલકો સવારે અહીંયા મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા। એને સમજાવટથી અને હવે પછી ગમે ત્યારે હરાજી થાય ત્યારે એમને પેપરમાં જાહેરાત આપશું અને અમે જે જાહેરાત આપી હતી એની અંદર પણ ઉલ્લેખ કરેલો હતો કે અનિવાર્ય સંજોગોને કારણે જો કોઈ એવી સંજોગો ઊભા થાય તો અમે હરાજી બંધ રાખવામાં આવશે। તો આ એવા કોઈ અનિવાર્ય સંજોગ તો ઠીક છે પણ ઉપરથી ઉપલી અધિકારીઓના મેસેજ આવતા અમે હરાજી બંધ રાખેલ હતી પણ હવે પછી જો હરાજી કરવાની થશે કે એવું હોય તો પેપરમાં જાહેરાત બહાર પાડી અને ફરીથી હરાજી કરવામાં આવશે।